स्टूडेंट केम छो दरेक जन मजामां। आपणे चेप्टर नंबर 9 खूब सारी रीते तमे तैयार करता हशो। चेप्टर नंबर 9 नी अंदर त्रण मेथड उपर आधारित दाखला, सुरेख विकल समीकरण, वियोजन्य चल अने समपरिमाण, एमां आपणे त्रणे त्रण रीतनो अभ्यास करी लीधो। एनी पर छेल्ले आपणे सुरेख विकल समीकरणनी वात करेली। आ सुरेख विकल समीकरण पर आधारित आपणो स्वाध्याय 9.6। हवे आ स्वाध्याय 9.6 नी अंदर आपणे 1-15 दाखलानो अभ्यास करेलो। हवे एमां 16મો दाखलो आपणे लईए, व्यवहारिक दाखलो छे। એટલે એનો અર્થ એવો થયો કે તમારે ચોપડીમાં રકમ ખૂબ જ શાંતિથી વાંચવી પડે, રકમ વાંચ્યા પછી જ તમારે નિર્ણય લેવો પડે। રકમના શબ્દો આ રીતે છે, જો વક્રના કોઈ પણ બિંદુ એક્સ વાય આગળના સ્પર્શકનો ઢાળ એ બિંદુના યામના સરવાળા જેટલો થતો હોય તો उगम बिंदु माथी पसार थता वक्रनु समीकरण शोधो। जो वक्रना एक्स वाई बिंदु आगरना स्पर्शकनो ढाल एक्स वाई बिंदु आगरना एक्स वाई बिंदु आगरना स्पर्शकनो ढाल तो स्पर्शक नो ढार एटले के शू लखी सकाय डीवाय बाय डीएक्स। आ स्पर्शक नो ढार ते बिंदुना यामना सरवाळा जेटलो छे, एटले स्पर्शक नो ढार डीवाय बाय डीएक्स ए यामना सरवाळा जेटलो एटले एक्स प्लस वाय। आ रीतनुं एक समीकरण बनी गयुं। હવે આ જે કંઈ સમીકરણ બની ગયું તેનો આપણે ઉકેલ મેળવીએ એટલે વક્રનું સમીકરણ મળશે। તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય છે, એમાંથી વાયને હું આ બાજુ લાવી દઉં તો માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ। હવે આની સરખામણી આપણે વક્રના એટલે કે સુરેખ વિકલ સમીકરણ dy by dx plus p of x into y is equal to q of x સાથે સરખાવતા, આની જોડે આપણે સરખામણી કરી દઈએ તો y નો સહગુણક એટલે p of x is equal to minus 1। હવે સંકલ્ય કારક અવયવ શોધી કાઢીશું, if is equal to e raised to p of x dx तो इज इक्वल टू e रेस टू इंटीग्रेशन माइनस 1 dx तो e रेस टू माइनस x। હવે આખા સમીકરણને e રેસ ટૂ માઇનસ x વડે ગુણાકાર કરી દઈશું, આખા સમીકરણને e રેસ ટૂ માઇનસ x વડે ગુણતા તો આ સમીકરણ એને તમે ઈ રેસ ટુ માઇનસ એક્સ વડે ગુણાકાર કરી કાઢો તો ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ। હવે અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ બની જશે ઈ રેસ ટુ માઇનસ એક્સ અચર, વાયનું વિકલન વાય અચર, e રેસ ટુ માઇનસ એક્સનું વિકલન e રેસ ટુ માઇનસ એક્સ અને માઇનસ એક્સનું વિકલન માઇનસ 1। એટલે અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ એટલે ડી બાય ડીએક્સ e રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ e રેસ ટુ માઇનસ એક્સ। હવે આ સમીકરણની બંને બાજુ સંકલન કરી દઈએ, બંને બાજુ સંકલન તો આ રીતે ડી બાય ડીએક્સ e રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એક્સ ઇન્ટુ
e^(-x) dx। હવે વિકલન અને સંકલન એકબીજાની વિરુદ્ધની ક્રિયા છે, એ દૂર થઈ જશે, એટલે આ રીતે લખી શકાશે e^(-x)y = (x)e^(-x) dx। હવે આ બંને વચ્ચે ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કરી દઉં તો e^(-x)y, તો ખંડસ સંકલનના નિયમ પ્રમાણે એક્સ અચર, e^(-x)નું સંકલન, માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં dx/x, (e^(-x) dx, અને એનું પણ સંકલન એટલે dx। ક્લિયર? એટલે આને યુ કહી દીધું અને આને વી। ક્લિયર? ચલો હવે એના પછીનું સ્ટેપ, આ રીતનું આખું પદ થઈ જશે y(e^(-x), એક્સ એમના એમ હતા, e^(x)નું સંકલન e^(x), પછી વચ્ચે માઇનસ, એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1 કરી દીધું, e^(-x)નું સંકલન e^(-x)/-, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો એની ઉપરથી આપણે આ રીતે લખી શકીએ y(e^(-x)-x)(e^(-x), આનું સંકલન e^(-x)+c। ક્લિયર? તો મેં આખા પદનું સંકલન કરી દીધું, હવે e^(x) વડે ગુણાકાર કરી દઉં બંને બાજુ, તો y(-x)-1+c(e^(x), એટલે કે એની ઉપરથી લખી શકાય x+y+1 = c(e^x), જે વ્યાપક ઉકેલ છે। આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ, કારણ કે રકમની અંદર એવું લખેલું છે કે આ વક્ર ઉગમ બિંદુમાંથી પસાર થાય છે। રકમમાં લખેલું છે કે આ વક્ર ઉગમ બિંદુ 0,0માંથી પસાર થાય છે। ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે તમારે પરિણામ નંબર 1માં x = 0 અને y = 0 મૂકતા, તો એક્સની જગ્યાએ 0, વાયની જગ્યાએ 0, એટલે 0+0+1 = c(e^0). e^0ની કિંમત 1, એટલે કે એની ઉપરથી c = 1। હવે c = 1 ને સમીકરણ નંબર 1માં મૂકી દઈએ, તો સમીકરણ નંબર 1માં c = 1 મૂકતા તો શું લખી શકાશે, x + y + 1 = c(1), એટલે કે x + y + 1 = e^x। ક્લિયર? જે માગેલ વક્રનું સમીકરણ છે, રકમની અંદર તમને જે કંઈ શબ્દો આપેલા છે એની ઉપરથી, રકમમાં જે કંઈ શબ્દો આપેલા છે એની ઉપરથી તમારે વિકલ સમીકરણ બનાવવું પડે, જે માગેલ વક્રનું સમીકરણ છે। મેથડ તો એની જ છે, પણ અગત્યનું હતું સમીકરણ બનાવવું, dy/dx = x + y। ચલો હવે એવો જ દાખલો છે આપણી જોડે, ક્વેશ્ચન નંબર 17 ના શબ્દો આ રીતે છે, જો વક્રના કોઈ પણ બિંદુનો યામોનો સરવાળો એ તે બિંદુ આગળના સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતા પાંચ વધુ હોય તો બિંદુ 0,2માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો। વક્ર પરના કોઈ પણ બિંદુ આગળના યામોનો સરવાળો,
तो पहला हूँ धारी लू, धारो के वक्रपणना एक्स वाई बिंदु आगरनो स्पर्शकनो ढार डीवाय बाय डीएक्स छे। स्पर्शकनो ढार डीवाय बाय डीएक्स छे। आ स्पर्शकनो ढार रकमना शब्दों प्रमाणे स्पर्शकनो ढार डीवाय बाय डीएक्स यामोना सरवारा करता यामोनो सरवारो एटले एक्स प्लस वाई यामोनो सरवारो एक्स प्लस वाई करता पांच वधारे छे। એટલે ડીવાય બાય ડી એક્સ પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, બરાબર? આ રીતનું આખું વિકલ સમીકરણ બની શકે. એટલે ડીવાય બાય ડી એક્સ પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. હવે તમારે આનો ઉકેલ શોધવાનો છે, તો આનો ઉકેલ શોધવા માટે તમારે વાયવાળું જે પદ છે તે આ બાજુ લાવી દો, એટલે સુરેખ વિકલ સમીકરણમાં રૂપાંતર થઈ જશે. ડીવાય બાય ડી એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ફાઇવ, બરાબર? પાંચને સામે લઈ જઈએ. હવે આ સમીકરણની સરખામણી તમારે વ્યાપક એટલે કે આપણું સુરેખ વિકલ સમીકરણ સાથે સરખામણી કરી દઈએ. ડીવાય બાય ડી એક્સ પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ સાથે સરખાવતા, આની જોડે સરખામણી કરી દઈએ. આની જોડે સરખામણી કરીએ એટલે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થઈ જશે. હવે સંકલ્ય કારક અવયવ આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઇન્ટ્રીગેશન પી એક્સ ડીએક્સ, તો ઈ રેસ ટુ ઇન્ટ્રીગેશન માઇનસ વન ડીએક્સ. એકનું સંકલન એક્સ એટલે માઇનસ એક્સ થઈ જશે. હવે આખા સમીકરણને ઈ રેસ ટુ માઇનસ એક્સ વડે ગુણાકાર કરી દઈએ. આખા સમીકરણ હવે આપણી જોડે સમીકરણ આ રીતે છે, ડીવાય બાય ડી એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ફાઇવ. આની બંને બાજુ ઈ રેસ ટુ માઇનસ એક્સ વડે ગુણાકાર કરું, તો ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીવાય બાય ડી એક્સ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ફાઇવ. ક્લિયર? હવે આ વિકલનનો ગુણાકારનો નિયમ બની જશે તમારી જોડે. વિચારવું હોય તો વિચારી જુઓ. ઈ રેસ ટુ માઇનસ એક્સ અચર વાયનું વિકલન, પછી વાય અચર ઈ રેસ ટુ માઇનસ એક્સનું વિકલન, એટલે એની ઉપરથી ડી બાય ડી એક્સ વાય ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ફાઇવ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ. હવે સમીકરણની બંને બાજુ એક્સની સાપેક્ષે સંકલન કરી દઈએ, તો બંને બાજુ સંકલન કરીએ તો વિકલન અને સંકલનની ક્રિયા દૂર થઈ જશે, એટલે ઇન્ટ્રીગેશન ઓફ એક્સ માઇનસ ફાઇવ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ. હવે આ બંને વચ્ચે ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કરી દઉં, તો વાય ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ. હવે આ બંને વચ્ચે ખંડસ સંકલનના નિયમ પ્રમાણે એક્સ માઇનસ ફાઇવ અચર ઈ રેસ ટુ માઇનસ એક્સનું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસની અંદર ડી બાય ડીએક્સ એક્સ માઇનસ ફાઇવ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ, અને એનું પણ સંકલન એટલે ડીએક્સ. હવે વાય ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ એમના એમ, એક્સ માઇનસ ફાઇવ એ પણ એમના એમ, ઈ રેસ ટુ માઇનસ એક્સનું સંકલન ઈ રેસ ટુ માઇનસ એક્સ, અહીંયા આગળ માઇનસ, મોટું સંકલન એક્સનું એક્સ પ્રત્યે વિકલન વન, પાંચનું વિકલન ઝીરો,
ई रेस टू माइनस एक्स माइनस नु संकलन करीशु एटले अहींया प्लस आई जशे। हवे आनु फरीथी आपणे संकलन करवानु એટલે વાય ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ એક્સ માઇનસ ફાઇવ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી। હવે ઈ રેસ ટુ એક્સ વડે ગુણાકાર કરી દઉં તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ માઇનસ ફાઇવ માઇનસ વન પ્લસ સી ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ। तो हवे एनी उपरथी जो तमे आखू सादुरूप जो तमे आपी देशो तो आ रीते लखी शकाशे वाय इज इक्वल टू माइनस एक्स प्लस फाइव माइनस वन प्लस सी इंटू ई रेस टू एक्स। देरफोर वाय प्लस एक्स आ प्लस फोर थी जैसे आ बाजू लाइ दू तो माइनस फोर सी इंटू ई रेस टू एक्स। हवे आने आपणे परिणाम नंबर एक कही दईए। हवे रकमनी अंदर एवं लखेलू छे के आ जे वक्र छे ते जीरो टू माथी पसार थाय छे एटले एनी उपरथी आपणे सी नी किंमत शोधवी पड़शे। एटले के आपेलो वक्र आ वक्र ए जीरो टू माथी पसार थाय छे एटले के आपणे समीकरण नंबर एक नी अंदर x इज इक्वल टू जीरो अने y इज इक्वल टू टू मूकी दईए तो आपणुं जे समीकरण छे कंईक आ रीते हतुं एक्स प्लस वाय इज इक्वल टू फोर प्लस सी इंटू ई रेस टू माइनस एक्स ई रेस टू प्लस एक्स थशे। हवे x नी जग्याए जीरो अने वायनी जग्याए बे तो जीरो प्लस टू इज इक्वल टू फोर प्लस सी इंटू ई रेस टू जीरो। ई रेस टू जीरो नी किंमत वन थी जवानी एटले एनी उपरथी सी इज इक्वल टू माइनस टू। सी नी किंमत केटली आई माइनस टू। हवे सी इज इक्वल टू माइनस टू ने समीकरण नंबर एक में मूकी दऊं। समीकरण नंबर एक में सी इज इक्वल टू माइनस टू मुकता तो शू लखी शकाशे वाय एक्स प्लस वाय इज इक्वल टू फोर इंटू में माइनस टू इंटू ई रेस टू एक्स। ओके जे व्यापक उकेल छे जे कयो उकेल छे व्यापक उकेल छे सॉरी सॉरी व्यापक उकेल नहीं भाई विशिष्ट उकेल आई गयो एक्स प्लस वाय इज इक्वल टू फोर माइनस टू इंटू ई रेस टू एक्स जे विशिष्ट उकेल छे एवं कही सकाय अथवा जे मागेल वक्रनुं समीकरण छे जे मागेल वक्रनुं समीकरण छे। क्लियर आ तो आपणो क्वेश्चन नंबर कयो हतो सत्तर। हवे अठारमो दाखलो अठारमो ए तमने एमसीक्यू आपेलो छे आ रीते के विकल समीकरण डीवाय एक्स इंटू डीवाय बाय डी एक्स एक्स इंटू डीवाय बाय डी एक्स माइनस वाय इज इक्वल टू टू इंटू एक्स स्क्वेर। आ विकल समीकरणनो संकल्य कारक अवयव शोधो आ विकल समीकरणनो संकल्य कारक अवयव शोधो तेना माटे पहला एक्स वडे भागाकार कर दो तो डीवाय बाय डी एक्स माइनस वाय अपॉन एक्स इज इक्वल टू टू एक्स। हवे वायनो सहगुणक હવે વાયનો સહગુણક એટલે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન એક્સ। હવે સંકલ્ય કારક અવયવ જ તમારે માત્ર શોધવાનો છે દાખલામાં તો ઈ રેસ ટુ પી એક્સ ડી એક્સ તો ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ એટલે વન અપોન એક્સ થઈ જશે માઇનસ ઇન્ટ્રીગેશન વન અપોન એક્સ। વન અપોન એક્સનું સંકલન તમને ખ્યાલ છે લોગ મોડ ઓફ એક્સ થશે
એટલે કે એનો અર્થ એવો થઈ ગયો કહેવાય કે આ માઇનસ છે, આ માઇનસને આપણે ઉપર ચઢાવવું પડશે. તો એક્સની માઇનસ એક ઘાત, લોગનો આધાર અને મૂળ આધાર સરખા છે એટલે એક્સની માઇનસ એક ઘાત અને એક્સની માઇનસ ઘાત એટલે કે વન અપોન એક્સ. મેં તમને કીધું કે સંકલ્ય કારક અવયવ શોધોનો એક એમસીક્યુ અવારનવાર બોર્ડમાં પૂછાતો આવ્યો છે. જે રીતે કક્ષા અને પરિમાણનો એમસીક્યુ હોય છે એ જ રીતે સંકલ્ય કારક અવયવનો પણ એમસીક્યુ પૂછાય છે જ. ચલો આગળ 19મો દાખલો, એ પણ એ જ રીતે છે. તમને વિકલ સમીકરણ આપેલું છે, વિકલ સમીકરણ 1 - y² (dy/dx) + xy = ay. આનું તમારે સંકલ્યકારક અવયવ શોધો. તો પહેલાં 1 - y² વડે મારે ભાગાકાર કરવો પડશે અને પદોની કંઈક ગોઠવણી મારે વિચારવી પડશે, કારણ કે જે કંઈ પદ આપ્યું છે તે 1 - y² સ્વરૂપમાં આપેલું છે એટલે કંઈક આ રીતે થશે. dx/dy છે. હો ગઈ ગલતી, કોઈ બાત નહીં. ay/1 - y² હવે આ જે પદ છે એ આપણા માટે py થઈ જવાનું છે. 1 - y² વડે મેં ભાગાકાર કરી દીધેલો છે તો એક્સનો સહગુણક એટલે કે તમારે આની સરખામણી કોની જોડે કરવાની, dx/dy + py (x) = q. આ સ્વરૂપ સાથે સરખાવતા આ સ્વરૂપ જોડે સરખામણી કરીએ એટલે py = y/1 - y² થઈ જશે. હવે આનો સંકલ્ય કારક અવયવ if નિયમ પ્રમાણે e(py dy). તો e = e(y/1 - y² dy. હવે આને -2 વડે ગુણતા ને -2 વડે ભાગતા. કેમ? કારણ કે આનું વિકલન આપણે ઉપર સેટિંગ પાડવું છે એટલા માટે આને હું -1/2 - 2y/1 - y² dy. હવે આખું પદ ગોઠવાઈ ગયું તમારી જોડે, છેદનું વિકલન અંશમાં થઈ ગયું. તો e - 1/2 log |1 - y² હવે આ -1/2 છે એને આપણે ઉપર ચઢાવી દઈએ તો e log (1 - y² - 1/2). હવે લોગનો આધાર અને મૂળ આધાર સરખો છે એટલે 1 - y² - 1/2. હવે -1/2 વાળું પદ છે છેદમાં મૂકી દઈશું એટલે 1/√1 - y² ક્લિયર. એટલે સાચો વિકલ્પ કયો થયો કહેવાય? ડી. ડી એ સાચો વિકલ્પ છે. ક્લિયર. તો આ હતું આપણું સ્વાધ્યાય 9.6 સુરેખ વિકલ સમીકરણ. અને આની પર આધારિત આગળ એક ઉદાહરણ આપેલું છે એની પણ વાત કરી દઈએ. જો હવે ઉદાહરણ 23, આ જ મેથડ ઉપર આધારિત આપણી જોડે ઉદાહરણ નંબર 23 છે. આગળના તો ઉદાહરણ સહેલા છે, એ આવડે એવા છે, મેં તમને હોમવર્કમાં આપેલા. હું એવી આશા રાખું કે દરેક વિદ્યાર્થીએ આગળના ઉદાહરણ સોલ્વ કર્યા હશે. ઉદાહરણ નંબર 23 આ રીતે કે જો વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ એ આ બિંદુના એક્સયામ અને એક્સ તથા વાયના યામોના ગુણાકારના સરવાળા બરાબર હોય તો
बिंदु 01 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો। ફરીથી સમજી લો તમે, વક્રના કોઈ પણ બિંદુ, વક્ર પરના કોઈ પણ બિંદુ XY આગળના સ્પર્શકનો ઢાળ, વક્ર પરના કોઈ પણ બિંદુ, વક્ર પરનું કોઈ પણ બિંદુ एक्स वाई आगरना स्पर्शक नो ढार, स्पर्शक नो ढार तमने ख्याल छे कि जे ढार होय छे ने आपने डीवाई बाय डीएक्स कहीए छे। हवे आ स्पर्शक नो ढार ए आ बिंदु ना एक्सियम, आ स्पर्शक नो ढार एटले डीवाई बाय डीएक्स ए बिंदुना एक्सियाम तथा एक्सियाम अने एक्स तथा वाईना गुणाकारना सरवाड़ा बराबर छे, एटले एक्स इंटू वाई। स्पर्शकनो ढाळ डीवाय बाय डीएक्स ते बिंदुना एक्सियाम अने एक्सियाम तथा वाईयामना गुणाकारना सरवाड़ा बराबर होय छे। એટલે આ રીતનું આખું સમીકરણ બનશે। આ બનાવવું અગત્યનું છે મિત્રો, બાકી તો બીજું બધું ઘણું સહેલું છે। હવે તમે આ એક્સ વાય વાળું પદ આ બાજુ લાવી દો તો ડીવાય બાય ડીએક્સ માઇનસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ। હવે આનું કંઈક આપણે સેટિંગ આવું પણ કંઈક કરી શકીએ, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમન નીકળી જશે તો વન પ્લસ વાય, तो डीवाय अपॉन वन प्लस वाय इज इक्वल टू एक्स इंटू डीएक्स। तमे जोई सको छो कि मैं अहीं सुरेख विकल समीकरण रीतनो उपयोग नथी कर्यो, तमे कोई पण रीतनो उपयोग करी सको छो। तमारी जोड़े हवे त्रण मेथडो छे, तमारी जोड़े हवे त्रण मेथड छे, वियोजनीय चलनी रीत, समपरिमाण विकल समीकरण ने सुरेख विकल, आ त्रणमांथी तमे कोई पण एक मेथडनो तमे अहीं उपयोग करी सको छो। મેં આ દાખલો આ રીતે ગણ્યો, તમારે સુરેખની રીતે ગણવો હોય તોય મને કોઈ વાંધો નથી। હવે આની બંને બાજુ આપણે સંકલન કરી દઈએ, વન અપોન વાય પ્લસ વન ઇન્ટ્રીગેશન ઓફ એક્સ ડીએક્સ, વન અપોન વાય પ્લસ વનનું સંકલન એટલે લોગ મોડ ઓફ વાય પ્લસ વન, અને એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ અને પ્લસ સી, આને આપણે પરિણામ નંબર એક કહી દઈએ। હવે આ વક્ર રકમમાં લખેલું છે કે 01 માંથી પસાર થાય છે, આ વક્ર 01 માંથી પસાર થાય છે, એટલે અહીંયા લખીશું કે આ વક્ર 01 માંથી પસાર થાય છે, એટલે સમીકરણ નંબર 1 માં, એટલે સમીકરણ નંબર 1 માં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને વાય ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા, સમીકરણ નંબર 1 માં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને વાય ઇઝ ઇક્વલ ટુ 1, તો લોગ 1 પ્લસ 1 એટલે લોગ 2, એક્સની જગ્યાએ 0 પ્લસ સી, એટલે એનો અર્થ એવો થયો સી ઇઝ ઇક્વલ ટુ લોગ 2। હવે આ સીની કિંમત હું સમીકરણ નંબર 1 માં મૂકી દઉં, તો સમીકરણ નંબર 1 માં સી ઇઝ ઇક્વલ ટુ લોગ 2 બેઝ ઈ મૂકતા, તો શું લખી શકાશે, લોગ વાય પ્લસ 1 બેઝમાં કંઈ નથી એટલે ઈ, એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી, સીની જગ્યાએ લોગ 2 બેઝ ઈ, જે માગેલ વક્રનું સમીકરણ છે। આ આપણો જવાબ આવી ગયો છે, અહીં સુધી લખો તો કોઈ માર્ક તમારા કાપતું નથી। પણ ચોપડીનો જો જવાબ તમારે સેટ કરવો હોય તો, તમારે ચોપડીનો જવાબ સેટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, તો એનું સેટિંગો બધા મારે તમારી જોડે પાડવા પડે તો થાય। જો હવે તમારે જવાબનું સેટિંગ કરવું હોય તો કંઈક આ રીતે મગજ દોડાવવું પડે,
बाकी साचू छे अहीं सुधी लखो एटले साचू लॉग वाई प्लस वन बेज ई। हवे आमां कई नथी इंटू में एटले वन कही शकाशे तो एने हूँ आ रीते लखी करूँ लॉग बेज ई ईनी ऊपर एक्स स्क्वेर बाय टू प्लस लॉग टू बेज ई लॉग ई रेस टू एक्स स्क्वेर बाय टू। हवे वच्चे प्लस एटले आ बेनो गुणाकार थई जशे अने पछी सरखामणी करी दईए तो आ रीतनुं आखू पद सेट थशे। वाई प्लस वन पहला एक स्टेप वधारे लखूँ तमने ख्याल आवे ते हेतुसर बेज ई इज इक्वल टू लॉग टू इंटू ई रेस टू एक्स स्क्वेर बाय टू बेज ई। हवे बन्ने बाजु घातांकोनी सरखामणी करी दईए तो वाई प्लस वन इज इक्वल टू टू इंटू ई रेस टू एक्स स्क्वेर अपॉन टू अने वन ने सामे लई जाइए तो वाई इज इक्वल टू माइनस वन प्लस टू इंटू ई रेस टू एक्स स्क्वेर अपॉन टू जे मागेल वक्रनुं समीकरण छे जे मागेल वक्रनुं समीकरण छे। तो आ पण एक उदाहरण सारू एक उदाहरण हतुं। कयुं हतुं? उदाहरण नंबर 23 बराबर। उदाहरण नंबर 23 तमे आ रीते सुरेख विकल समीकरणनो उपयोग कर्या वगर वियोजनीय चलनी मददथी पण विचारी शको छो। अहीं आपणी आ चेप्टरनी अंदर आवती तमाम थियरी तमाम जे मुद्दाओ हता ते पूरा थई गया छे। હવે આની પછીનું જે સ્વાધ્યાય ગણવા માટે તમે કોઈ પણ પદ્ધતિથી દાખલો ગણી શકાય છે। તો હવે આપણે સ્વાધ્યાય 9ની શરૂઆત કરી દઈએ। પ્રકરણ સ્વાધ્યાય 9। જો સ્વાધ્યાય 9ની અંદર શરૂઆતના જે દાખલા છે તેમાં લખ્યું છે કે નીચેના વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ શક્ય હોય તો મેળવો। એટલે કક્ષા અને પરિમાણ નક્કી કરવાનો દાખલો છે એટલે કે સ્વાધ્યાય 9.1 ઉપર આધારિત છે। કક્ષા એટલે શું એ તમને ખ્યાલ હશે? કક્ષા એટલે મહત્તમ વિકલિત ને કક્ષા કહેવાય છે અને મહત્તમ વિકલિતની જે ઘાતાંક છે તેને પરિમાણ કહેવાય છે। તો આ વિકલ સમીકરણ તમે ધ્યાનથી જુઓ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ 5x ઇન્ટુ ડીવાય બાય ડી એક્સનો સ્ક્વેર માઇનસ 6y ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ। આની અંદર મહત્તમ વિકલન કેટલી વખત થયેલું છે? તો આની અંદર મહત્તમ વિકલન 2 વખત થયેલું છે તમે જોઈ શકો છો। એટલે કે આ વિકલ સમીકરણની કક્ષા 2 થઈ જશે અને પરિમાણ આ વિકલની કક્ષા 2 એની ઉપરની ઘાતાંક 1 એટલે કે પરિમાણ 1। પછી ડીવાય બાય ડીએક્સનો ક્યુબ માઇનસ 4 ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર પ્લસ 7y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ। તો આ ડીવાય બાય ડીએક્સ એટલે કે એક જ વખત વિકલન થયેલું છે આની અંદર, એટલે કે સ્વાભાવિક છે કે આ વિકલ સમીકરણની કક્ષા 1 કહેવાશે। એનું પરિમાણ કયું થશે? તો મહત્તમ ઘાતાંક કેટલી છે? 3 છે, એટલે કે 3 આવશે કારણ કે એક જ વખત વિકલન છે ડીવાય બાય ડીએક્સ, એટલે કક્ષા 1 અને એની મહત્તમ ઘાતાંક 3। ત્રીજો દાખલો ડી રેસ ટુ 4y અપોન ડીએક્સ રેસ ટુ 4 માઇનસ સાઇન ડી ક્યુબ વાય અપોન ડીએક્સ ક્યુબ। તો આ વિકલ સમીકરણની કક્ષા એ 4 થશે કારણ કે મહત્તમ વિકલન 4 વખત છે અને આ વિકલ સમીકરણનું પરિમાણ અસ્તિત્વ ધરાવશે નહીં। કેમ નહીં અસ્તિત્વ ધરાવે? કારણ કે ડીવાય બાય ડીએક્સ વાળું પદ સાઇનની જોડે થીટા તરીકે છે, કારણ કે આપણે જાણીએ કે સાઇન કોસ અથવા તો ગમે તેની જોડે થીટા તરીકે પદ હોવું જોઈએ નહીં, તેનું પરિમાણ મળતું નથી। આ તો આપણો દાખલા નંબર 1। જો ક્વેશ્ચન નંબર 2 આ રીતે છે, નીચે આપેલા દરેક પ્રશ્નમાં ચકાસો કે આપેલ વિધેય ગુડ અથવા સ્પષ્ટ એ
तेना अनुरूप विकल समीकरण उकेल छे। एटले के तमने विकल समीकरण आपेलू छे अने तेनो उकेल पण आपेलो छे। तमारे चकासणी करवानी छे कि आ विकल समीकरण उकेल छे के नहीं। तमारे चकासणी करवानी छे कि आ एनो उकेल छे के नहीं। तो रकमनी अंदर पहलो दाखलो आ रीते छे। रकमनी अंदर जे समीकरण आपेलू छे तेने आपणे वक्रनुं समीकरण कही शकीए छे। એટલે રકમની અંદર જે ઉકેલ આપેલો છે તે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર। હવે આનું આપણે બે વખત વિકલન કરવું પડશે, કારણ કે આની અંદર બે સ્વેર અચર છે એ અને બી। યાદ કરો સ્વાધ્યાય 9.2 અને 9.3 અને 9.3 થોડું યાદ કરો, એ મુજબનો જ દાખલો છે। જેટલા સ્વેર અચર હોય એટલી વાર વિકલન કરવું પડે, અથવા તો તમારે રકમની અંદર જે વિકલ સમીકરણ આપેલું છે તે પણ જોઈ શકો છો। રકમમાં જે વિકલ સમીકરણ આપ્યું છે એની અંદર બે વખત વિકલન કરેલું છે, એટલે આપણે આનું બે વખત વિકલન કરી દઈએ। તો આની બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરી દઉં તો એક્સ અચર, વાયનું વિકલન વાયનું વિકલન વાય વન પ્લસ વાય એમના એમ એક્સનું વિકલન વન। હવે એ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, એ અચર ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ અને એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ। ક્લિયર? આની બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરી દીધું। હવે આની બંને બાજુ ફરીથી વિકલન કરવાનું છે, આની બંને બાજુ ફરીથી વિકલન કરતા બંને બાજુ ફરીથી વિકલન કરીએ એટલે અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ થઈ જશે। એક્સ અચર વાય વનનું વિકલન વાય ટુ પ્લસ વાય વન એમના એમ એક્સનું વિકલન વન, વાયનું વિકલન વાય વન। હવે અહીંયા એ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ અને ટુ એક્સનું વિકલન ટુ થઈ જશે, ટુ એક્સનું વિકલન ટુ થઈ જશે। એટલે આનું મેં ફરીથી વિકલન કરી દીધું। હવે આ રીતે પદ આખું આવી ગયું, એક્સ ઇન્ટુ વાય ટુ, વાય વન પ્લસ વાય વન એટલે ટુ વાય વન। હવે આ જે પદ છે એ રકમ પ્રમાણે એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર લખી શકાશે, એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર પ્લસ ટુ, કારણ કે પરિણામ નંબર એક પરથી, અને પરિણામ નંબર એક કહી દઈએ કારણ કે પરિણામ નંબર એક પરથી। હવે આ બધા જ પદોને હું આ બાજુ ગોઠવી દઉં તો આપણો જે જવાબ લાવવાનો છે તે આવી ગયો છે એમ કહી શકાશે। એક્સ ઇન્ટુ વાય ટુ પ્લસ ટુ વાય વન, આ પદ આ બાજુ આવશે તો માઇનસ એક્સ વાય પ્લસ વાય પ્લસ એટલે થોડીક અહીંયા ભૂલ હતી, માઇનસ એક્સ સ્ક્વેર આવતા હતા કારણ કે પરિણામ નંબર એક ઉપરથી મેં કરતા બનાવું તો આ પદ આ બાજુ આવશે, એટલે એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર થશે અને બધા જ પદ આ બાજુ આવી જશે। એટલે કે આમ એવું કહી શકાય કે આ વિકલ સમીકરણનો ઉકેલ કયો છે, આ છે। એટલે આપેલ વક્રનું સમીકરણ એ વિકલ સમીકરણનો ઉકેલ છે, બરાબર? ચલો અહીંયા છેલ્લે એક વાક્ય લખવું પડશે આમ કરીને તમારે, એટલે આ છેલ્લે એક વાક્ય લખી દઈશું કે આમ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર એ આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે। હવે બીજો દાખલો લઈએ। બીજા દાખલાની અંદર તમને વક્ર સમુદાયનું સમીકરણ આ રીતે આપ્યું છે,
y इज इक्वल टू ई रेस टू एक्स इंटू ए कॉस एक्स प्लस बी साइन एक्स। आम अपन बे स्वेर अचर से बे वक्त विकलन करीशू आनी बन्ने बाजू एक्स प्रत्ये विकलन करता तो बन्ने बाजू एक्स प्रत्ये विकलन करिए तो आ बन्ने वच्चे गुणाकारना नियमनो उपयोग थशे तो आखू पद कई आ रीते सेट थशे। तो वायनु विकलन वाई वन इज इक्वल टू ई रेस टू एक्स अचर ए कॉस एक्स एट माइनस ए साइन एक्स थी जैसे प्लस बी साइन एक्स साइन नु विकलन कॉस प्लस ए कॉस एक्स प्लस बी साइन एक्स एमना एम અને ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ એટલે વિકલનનો ગુણાકારના નિયમનો મેં ઉપયોગ કરેલો છે। હવે આ જે આખું પદ છે તે વાય થઈ ગયું કહેવાય એટલે આ રીતે વાય વન ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ પ્લસ વાય। હવે વાય વાળું પદ આપણે આ બાજુ લાવી દઈશું તો વાય વન માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ। હવે આની બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા तो आनी बन्ने बाजू एक्स प्रत्ये विकलन करिए तो वाई वन नू विकलन वाई टू माइनस वाई नू विकलन वाई वन। हवे आ बन्ने वच्चे गुणाकारनो नियम ई रेस टू एक्स एमना एम साइन नू विकलन कॉस एक्स माइनस कॉस नू विकलन साइन एक्स माइनस साइन एक्स प्लस अहीं माइनस ए साइन एक्स પ્લસ બી કોસ એક્સ એમના એમ અને ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ આ પદ એમનું એમ ને ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ। હવે આમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો વાય ટુ માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ રેસ ટુ એક્સ એ કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ। હવે આ જે પદ છે અને હું પરિણામ નંબર એક કહી દઉં કારણ કે આખું આ જે પદ છે પરિણામ નંબર એક થઈ ગયું છે તો પરિણામ નંબર એક મુજબ અહીંયા હું વાય વન માઇનસ વાય લખી શકું કારણ કે પરિણામ નંબર એક મુજબ ક્લિયર। હવે આટલું જે પદ છે આખી રકમ થઈ ગઈ પાછી ફરીથી આ પાછી રકમ થઈ ગઈ ઈ રેસ ટુ એક્સ એ કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ એટલે વાય ટુ માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય પ્લસ વાય વન માઇનસ વાય। આ બધા જ પદ આ બાજુ આવી જશે એટલે વાય ટુ માઇનસ ટુ વાય વન માઇનસ ટુ વાય એટલે પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કે વાય ટુ એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય વન એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો। આમ વક્રનું સમીકરણ અથવા તો આપેલ સમીકરણ કયું હતું વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એ કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે એટલે આવી બધી વાતો આપણે સ્વાધ્યાય 9.2 ની અંદર કરેલી ચકાસણી કરોના દાખલા બરાબર એ જ રીત ઉપર આધારિત દાખલા છે। જો ત્રીજો દાખલો વક્ર સમુદાયનું સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સાઇન થ્રી એક્સ એક્સ ઇન્ટુ સાઇન થ્રી એક્સ એટલે
અને વિકલ સમીકરણમાં દ્વિતીય વિકલન છે, વિકલ સમીકરણમાં દ્વિતીય વિકલન છે એટલે મારે બે વખત વિકલન કરવું પડશે। તો પહેલી વખત વિકલન કરું તો એનો ગુણાકારનો નિયમ આવશે, એક્સ અચળ સાઇનનું વિકલન કોસ થ્રી એક્સ, થ્રી એક્સનું વિકલન થ્રી પ્લસ સાઇન થ્રી એક્સ એમના એમ એક્સનું એક્સ પ્રત્યે વિકલન વન, વિકલનનો ગુણાકારનો નિયમ। હવે અહીંયાથી આપણે ફરીથી વિકલનનો ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે, બરાબર। તો ફરીથી વિકલનનો ગુણાકારનો નિયમ વાપરીએ, એટલે કે વાય વન, પહેલાં તો એને હું આ રીતે લખી કાઢું, એક પદ ગુજરાત ગોઠવી દઉં, વાય વન થ્રી એક્સ કોસ થ્રી એક્સ પ્લસ એવું કરું સાઇન થ્રી એક્સની જગ્યાએ વાય અપોન એક્સ લખી દઉં, આને હું પરિણામ નંબર એક કહી દઉં, થોડુંક સેટિંગ સહેલું પડે તે હેતુસર લખું છું, બાકી તમારી મરજી, તમે તમારી રીતે પણ સાદરૂપ આપી શકો છો। હવે એક્સનો લસા લઈ લઉં છું, તો એક્સ વાય વન ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ પ્લસ વાય, અહીંયા એક્સ સ્ક્વેર થઈ જશે બાળકો, શું કર્યું એક્સનો લસા। હવે આની બંને બાજુ, હવે આની બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા, બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરીએ, તો એક્સ અચર વાય વનનું વિકલન વાય ટુ, વાય વન એમના એમ એક્સનું વિકલન વન, આ બંને વચ્ચે ગુણાકારના નિયમનો ઉપયોગ થઈ જશે, એટલે થ્રી એક્સ સ્ક્વેર અચર કોસનું વિકલન માઇનસ સાઇન થ્રી એક્સ, અને થ્રી એક્સનું વિકલન ફરીથી કરવું પડે એટલે થ્રી પ્લસ, હવે અહીંયાથી થ્રી કોસ થ્રી એક્સ એમના એમ, અને એક્સ સ્ક્વેરનું વિકલન કોસ થ્રી એક્સ, અને વાયનું વિકલન વાય વન, બરાબર। ધ્યાનથી સમજી લેજો, અહીંયા આ બંને વચ્ચે ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો છે, એક્સ વાય વનનું વિકલન વાય ટુ, વાય વન એમના એમ એક્સનું વિકલન વન, અને હવે આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ, તો થ્રી એક્સ સ્ક્વેર એમના એમ કોસનું વિકલન માઇનસ સાઇન થ્રી એક્સ, થ્રી એક્સનું વિકલન થ્રી પ્લસ થ્રી કોસ થ્રી એક્સ એમના એમ એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ, અને વાય વન। હવે કંઈક આપણે પદોની ગોઠવણી કરી દઈએ, વિકલન તો પૂરું થઈ ગયું છે ભાઈ, ખાલી આપણે જવાબ તરફ પ્રયાણ કરવાનો છે। જવાબના જે શબ્દો છે એમાં કોસ થ્રી એક્સ વાળું પદ જોઈએ છે, એમ એટલે ત્રણ દુ છ થઈ ગયું છે, બંને બાજુથી વાય વન ઉડી ગયા, બંને બાજુથી વાય વન ઉડી ગયા, એક્સ વાય ટુ ઇઝ ઇક્વલ ટુ ત્રણ તરી નવ, નવ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન થ્રી એક્સ પ્લસ ત્રણ દુ છ એક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ। હવે આખા પદને હું એક્સ વડે ભાગાકાર કરી નાખું, આખા પદને હું એક્સ વડે ભાગાકાર કરી નાખું, તો વાય ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ નાઇન એક્સ ઇન્ટુ સાઇન થ્રી એક્સ પ્લસ સિક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ। હવે એક્સ ઇન્ટુ સાઇન થ્રી એક્સ એટલે એની કિંમત વાય છે આપણી જોડે, પરિણામ નંબર એક મુજબ વાય પ્લસ સિક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ, પરિણામ નંબર એક મુજબ। હવે આ બંને પદને હું આ બાજુ લાવી દઉં, તો આપણે આ રીતે લખી શકાશે વાય ટુ પ્લસ નાઇન વાય માઇનસ સિક્સ કોસ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને વાય ટુ એટલે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ નાઇન વાય માઇનસ સિક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। આમ એની ઉપરથી કહી શકાશે કે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ માટે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સાઇન થ્રી એક્સ એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે, આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે।
क्लियर। आ तो आपणो दाखला नंबर बे नो त्रीजो दाखलो, क्लियर। हजू पण एक चौथो दाखलो आनी अंदर आपेलो छे, हजू पण आमां चौथो दाखलो आपेलो छे, कंईक आ रीते छे। चौथो दाखलो वक्रनुं समीकरण, वक्रनुं समीकरण एक्स स्क्वेर इज इक्वल टू 2y² इंटू लॉग y, x² इज इक्वल टू 2y² इंटू लॉग y। एनो उकेल x² प्लस y² इंटू डीवाई बाय डीएक्स माइनस xy इज इक्वल टू 0। એટલે એનો અર્થ એવો થઈ ગયો કહેવાય કે આની અંદર માત્ર એક જ વખત વિકલન કરવાનું છે તમારે, એક જ વખત વિકલન કરીને જવાબનું સેટિંગ પાડી દેવાનું છે। तो जो x² नु विकलन 2x, आ बने वच्चे गुणाकार नो नियम वापरी दईए 2y² एमना एम, लॉग y नु विकलन 1/y अने y नु विकलन डीवाई बाय डीएक्स प्लस लॉग y एमना एम, पछी आनु विकलन करिए तो 2 × 4y इंटू डीवाई बाय डीएक्स। हवे आ रीते पहला तो आ बधामांथी 2 जता रहेशे एटले आ रीते लखी शकाय एक्स इज इक्वल टू 2 उड़ी गया एटले एक्स इज इक्वल टू वाई इंटू, जो बे वड़े भागाकार कर नाखीए तो एक्स इज इक्वल टू वाई इंटू डीवाय बाय डीएक्स प्लस 4y एटले के 2y थई जशे इंटू लॉग y इंटू डीवाई बाय डीएक्स। हवे तमारे जे पद साबित करवानुं छे ए मुजब सेटिंग करवा माटे हूँ सौथी पहला आजे लॉग y ने करता बनावुं तो x² अपॉन 2y² थई जशे, एटले परिणाम नंबर एक परथी गोठवणी करी दऊं तो x इज इक्वल टू y इंटू डीवाय बाय डीएक्स प्लस 2y लॉग वाई नी जग्याए x² अपॉन 2y² इंटू डीवाय बाय डीएक्स। हवे सेटिंग करी दईए आ रीते 2 उड़ी जशे, y उड़ी जशे तो x² अपॉन y। हवे आनो लसा लई लईए एटले के y वडे गुणाकार करी दऊं, xy इज इक्वल टू y² इंटू डीवाय बाय डीएक्स प्लस x² इंटू डीवाय बाय डीएक्स। हवे डीवाय बाय डीएक्स कॉमन निकली जशे तो x² प्लस y² इंटू डीवाय बाय डीएक्स। तो आपणुं जे पद हतुं ते कंईक xy ने सामे लई जाइए तो x² प्लस y² इंटू डीवाय बाय डीएक्स माइनस xy इज इक्वल टू 0, जे आपेल विकल समीकरण थई गयू। क्लियर। एटले के आम आपेल समीकरण कयू समीकरण आपेलू कयू पण x² इज इक्वल टू 2y² इंटू लॉग y એ વિકલ સમીકરણનો ઉકેલ છે, એ વિકલ સમીકરણનો ઉકેલ છે। ક્લિયર। તો આ તો આપણું સ્વાધ્યાય 9 દાખલા નંબર 1 અને 2। અહીં સુધી આપણે રાખીએ છીએ, વધુ આવતા અંકે આપણે લઈશું, આટલી વાતો તમે ખૂબ શાંતિથી જુઓ, કારણ કે હજુ પણ 2 લેક્ચર તો જશે જ, કારણ કે સ્વાધ્યાય 9 અંદર 18 દાખલા છે, સ્વાધ્યાય 9 અંદર 18 દાખલા છે અને 3-4 ઉદાહરણ ખરા આગળના, એટલે 2-3 લેક્ચરનું તો હજુ કામ આપણી જોડે બાકી રહેશે। ઓકે, તો કમ્પ્લીટ તૈયારી કરતા રહેજો, કંઈ પણ ન સમજણ પડે તો તરત તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે સ્ટુડન્ટ, બાય।